મારે નથી ખાવું. ખાવું તો તારે પડશે જ, તારી માટે પણ અને મારી માટે પણ. લાગણીઓના ઉચ્છવ તળે સ્નેહનો શણગાર દે સજનવા. પ્રેમના સહયોગમાં થોડો ઉચ્છવાસ ભરી દે સજનવા. જીદ તણા અહમ સાથે વહે રોશની નદી સજનવા. વહેતી એ નદી કિનારે નિતરે પ્રેમની ધારા સજનવા. જો સાથ ને તારો હાથ મળે, આ જીવને તારી રાહ મળે, તો જીવતા રાખું ઉત્સવ ને દરેક દિવસ દિવાળી બને. સરલા જીવાણીને મળી આવી, એ પણ વેજ પલટો કરીને. હા, પણ જે અબોલાનો અર્થ એ નથી હોતો કે એકબીજા વિશે કંઈ ખબર ના હોય, કોઈ ભાર ના રાખીએ. એને તારા ઉપર બંદૂક તાણીને શું કામ? એ તો હવે એને જ ખબર. હું એમ પૂછું છું કે તું એકલી ત્યાં શું કામ ગઈ હતી? એને તને કંઈ કરી નાખ્યું હોત તો કહેવાય ને. કોને? સાવજ ને? એ શું છે ને, એનું મોઢું આજકાલ બહુ ચડેલું રહે છે. જો એના મનમાં આવે તો જ વાત કરે, મનમાં આવે તો બાજુમાં આવીને બેસે, નહીં તો જરાય વાત ના કરે. પ્રથા નિભાવવા માટે આવીને ચુંદડી પણ ઓઢાડી દે, પણ પછી એમને મત જતો રે. હાથ પકડે તો સાથ છોડી દે, ને જો હાથ ના આપે તો કદાચ સાથ આપી દે. થોરલ, પણ તું સમજ તો કર્યો. પણ અજય, એક વાતને લઈને હજી આપણે અંધારામાં છીએ કે આપણે એક સામે લડવાનું છે કે બે સામે. એક તો સરલા જીવાણી અને બીજું જે હિતેશ ભાઈનો સાથ આપે છે એ તો હવે શાંત થઈ ગયું. ના જય, એવું નથી. આજે જેણે કદાચ હિતેશ ભાઈને બહુ બધા રૂપિયા મોકલ્યા છે, કેમ કે મેં એમના હાથમાં બહુ બધા રૂપિયા જોયા. એટલા બધા રૂપિયા કેવી રીતે આવે? અજય, આપણે બધા પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે. તું તારી રીતે કંઈક કરે છે, હું મારી રીતે કરું છું, બાપજી એમની રીતે કરે છે. પણ જો આવી રીતે જ આપણે કંઈક કરશું ને તો આમાં તો આપણી તાકાત વેચાઈ જશે. અને એમાં સરલા જીવાણી અને જે હિતેશભાઈનો સાથ આપે છે, જો એ લોકો બંને ભેગા થઈ ગયા ને તો આપણી માટે મુસીબત વધી જશે. બાપુ પહોંચી ગયા એને મારવા માટે, તું પહોંચી ગયા એને ઉઘાડી પાડવા માટે. બધા પોતપોતાના મનનું જ કરે છે ને. પણ અજય, અરે શું પણ ને બણ, હું જે કહું ને એ વાત તું હવે યાદ રાખ. તારે અને બાપુ એ બંને યાદ રાખવાની છે. આ સરલા જીવાણી જ્યાં સુધી શાંત બેઠી છે ને ત્યાં સુધી હું કંઈ નથી કરતો.
જે દિવસે એને કંઈ પણ કર્યું ને, કોઈ પગલું ઉપાડ્યું ને, હું વળતો ઘા કરીશ અને એ મારો છેલ્લો ઘા હશે. ના જય, કદાચ કદાચ સરલા જીવાણી આ વખતે પેલો ઘા પણ ન કર, એ પણ આપણે જ. અજય, હું તારી પાસે વધારે કંઈ નથી માંગતી અને મારી માટે નથી માંગતી, ઘરના બધા માટે કહું છું કે આ કામ માટે તું મારો સાથ આપીશ ને? રહીશ ને મારી સાથે? તું મારો સાથ કેવી રીતે આપી શકે ને? મેં તો ભૂલ કરી છે ને, આખી જિંદગી મને એની સજા મળશે. પણ આજે સાચું કહું તો વાંધો નહીં, તારે વાત માટે મને જે સજા આપવી હોય તું આપ. પણ અજય, એ સજા તો ત્યારે વચ્ચે આવે ને જ્યારે વાત તારી કે મારી હોય કે આપણી વાત હોય. પણ અજય, આ વાત તો બધાની છે અને બધા માટે તો આપણે સાથે મળીને લડી જ શકીએ છે ને, સાથે રહી જ શકીએ છે ને. અને જો એની પછી પણ તારા મનમાં કોઈ પણ જાતની શંકા હોય, કોઈ પણ સંદેહ હોય ને, તો તું મને કહેજે, વાંધો નહીં. તે મારો હાથ છોડ્યો છે, સાથ નહીં, મારી બાજુમાં નહીં હોય એટલું જ ને. વાંધો નહીં, હું લડી લઈશ, તમારી અંદર તો હોઈશ ને. બસ બસ અજય, મને લડવાની તાકાત આપતો રહેજે, વિશ્વાસ આપતો રહેજે. આવા બીજા 10 ને જોઈ લઈશું, નહીં પકડતો હાથ, ચાલશે. સીધી રીતે કહીએ ને તો પણ ના માને, એનું જ નામ અજય. એ ઊંધુ કોને જાગતે સીધો ચાલે? મારા વરજી, જો સાથ ને તારો હાથ મળે, આ જીવ ને તારી રાહ મળે, તો જીવતા રાખું ઉત્સવ ને દરેક દિવસ દિવાળી બને. હિતેશ, તે કઈ વિચાર્યું? ના. તું હાવ ડોબા જેવો છે ને. તો શું કરું, સૂચકો નથી પડતો તો? હા તો હું તને કહું કે તારે શું કરવાનું છે, ચૂંટણીમાં કેવી રીતે જીતવાનું. ના, એવું નથી કરવાનું. પેલીનો ફોન હતો કે જ્યાં સુધી એ ન કહે ને ત્યાં સુધી કઈ જ નથી કરવાનું, શાંતિથી બેસી રહેવાનું છે. કોણ? ઓલી તારું પીઠબળ? હા હા હા, હવે તો એ મારા કરતા વધારે થઈ ગઈ ને. અને તું છે ને ખોટે ખોટું મગજ ખરાબ નહીં કર, અને સમજ વાતને, મારે બીજું પણ કામ હોય. હું બીજા કામ હોય કે મને? કાલે ઉદ્યોગપતિ આવવાનો છે ગામમાં. કોણ? અરે એક છે જેને જમીન લેવી છે. જો એ જમીનનો સોદો પડી ગયો ને તો દલાલી એ મળશે ને, ઉપરથી કટ પણ મળશે, અને એ પૈસા આવ્યા ને તો તારો છોકરો હિતેશ મુંજવા કરોડપતિ બની જશે. હા, તું કાચિંડા જેવો છે ને. ક્યારેક કે છે આ જમીન નથી વેચવાની, ક્યારેક કે છે કે આ જમીન વેચવાની છે. અરે જે જમીન વેચી ન હકીએ એને તું કેવી રીતે વેચીશ? નહીં પડે માડી, તને સમજણ નહીં પડે. અરે વિચાર, જીતી ગયા પછી બધું જ મારા હાથમાં છે,
અત્યારે જમીન વેચતી અટકાવી દેવાની, અટકશે તો જમીન બચશે, અને પછી જ્યારે સત્તા હાથમાં આવી જાય ને તો બધાને બાટલીમાંથી બહાર કાઢવાના ને જમીન આપી દેવાની, સમજી? અજન છે હું તારી વાતમાં, પણ તું પણ નહીં કર. જમીન અત્યારે મત માગવાનો મુદ્દો, અને પછી જમીન જ મુદ્દો કરોડપતિ બનવાનો. તમારા બંનેની રમત મને બહુ જ સારી રીતે સમજાય છે. શિવિન ધામની જમીન પચાવી પાડવી છે ને તમારા લોકો? ને કાકા તમે અત્યારે તમે વાલા થાવ છો, પણ પછી પસ્તાવાનો વારો આવશે. જમીન હાથમાંથી સરકી જશે ને તો માત્ર ને માત્ર આંખમાં આંસુ રહી જશે, યાદ રાખજો. હિતેશ અત્યારે જમીન દેવાની બાબતમાં વિરોધમાં છે, પણ આ વિરોધ શું કામ? જો સરલા અને હિતેશ બેઉ એક જ હોય તો સરલાએ મૂકેલા પ્રસ્તાવનો વિરોધ હિતેશ શું કામ કરે? જમીન ના વેચવાથી શું લાભ થવાનો છે હિતેશ? બસ આ વાતને બરાબર સમજવાની છે. માત્ર મારા વિરોધ માટે હિતેશ આવી વાત લઈને ઉભો તો ના રહે, ને એની જે પ્રકૃતિ છે એ મુજબ લાભ વિના એ ક્યાંય જાય એમ નથી. આનો અર્થ એ થાય કે હિતેશના ફાયદાની કોઈક એવી વાત છે જે દેખાતી નથી. ઓ બને, આવું બને, હિતેશને જમીન દેવી છે પણ એ પોતાની રીતે વેચવી છે. યસ યસ, એમ જ છે. અત્યારે ગામના વિશ્વાસ માટે વિચારતો હોય કે જમીન બચાવવી અને પછી બને કે આ જમીન વેચીને એમાંથી પણ લાભ કમાઈ લે, આ શક્યતા બને છે. આ શક્યતાને નાના પાડી શકાય. હા બાપજી, હિતેશભાઈ બે રસ્તા પર એક સાથે આગળ વધી રહ્યા છે, કારણ કે બધાની લાગણી જમીન સાથે જોડાયેલી છે. એટલે મતના નામે જે લોકો જમીન વેચવા નથી માંગતા ને, હિતેશભાઈ એ લોકોને આગળ કરી રહ્યા છે, જેથી એમને મત મળી જાય ને એવું દેખાડી રહ્યા છે કે હિતેશભાઈ એ લોકોની સાથે જ. પણ જેવી ચૂંટણી પતી જશે ને એ પોતાનો રંગ બદલશે ને પોતે જ જમીન વેચવા નાખશે. ના તોરલ બાબુ, હિતેશમાં આટલી બુદ્ધિ છે જ નહીં. ઈ આટલું ઊંડાણમાં વિચારી જ ના કે. અત્યારે તો એમના મનમાં એવું જ હોય ને એવું લાગે છે. બાપજી, કદાચ બીજું કોક હિતેશભાઈના મનમાં આ વાત. હા કોકે, કોકે જેના મગજમાં આ વાત ભરી છે, ની કોક બીજું કોઈ નહીં, સરલા જીવાણી જ છે. તમે ચિંતા નહીં કરો, સત્ય જટ હામે આવી જશે. પણ કેવી રીતે બાપજી? થોડી ધીરજ રાખો તરણ બહુ, અત્યારે બહુ મોડું થઈ ગયું છે. જાઓ થોડો આરામ કરી લો. પણ બાપજી, જરાક તો કઈક વાત કરો. અંધુએ સરખું ઉતર્યું ને તો જટ સારા સમાચાર આપીશ તમને. જેવું ધારું છું એવું વર્તુળ પૂરું થાય એની રાહ જોઉં છું.
ઘણા દિવસથી આ કોયડાએ કોઈનું લોહી નથી ચાક્યું. જે પૂછું એનો હાચે હાચો જવાબ આપજો. શું કરવાનો છે હિતેશ? મને શું ખબર? તમને ખબર ન હોય એ વાત હું માનવા તૈયાર જ નથી. અચૂકો હું ચાલે છે હિતેશ ના મનમાં? આજે મને કઈ ખબર નથી. મોંઘી, હજી સમય છે. હું જે હાચું કહી દો. એજ કે અજય બહુ ખોટું કરી રહ્યો છે. ગામના લોકો હેરાન થશે. એટલે બિચારો હિતેશ તો એ લોકોની મદદ કરી રહ્યો છે. બસ અજય ખોટો. મારું મગજ તપી રહ્યો છે. હાચું બોલો. હાચું કહું છું. એના મનમાં બીજું કઈ નથી, ખાલી આ તો ગામવાળા. ઠીક છે, વાંધો નહીં. શોકમાં જ પહેરવાના કપડા છે એ હવે તમારે પહેરવાના છે. તમે આવું નહીં કરો ને. તમે ઈચ્છતા હોવ કે હું આવું ન કરું તો હાચે હાચું કહી દો. તમને હું વાત છે. તમને કેવી રીતે સમજાવું કે હિતેશ ના મનમાં ખરેખર કઈ નથી? નથી તમારો દીકરો એવો જેવો તમે કહી રહ્યા છો. લોભ્યો છે, પાપી છે. એના મનમાં રમત ચાલી રહી છે. એ હંધાઈનો ધનોત પનોત લઈ આવે એ પેલા હાચે હાચું કહી દો. વાત હું છે, છેલ્લી તક આપું છું તમને. બોલો. કેમ સમજાવું તમને? વખત સમજાવવાનો નહીં, હાચું બોલવાનો છે. જાણું છું એની પડખે સરલા છે. સરલા હિતેશને અત્યારે હથિયાર બનાવીને બેઠી છે. અને સરલાને હરાવી હોય તેનું હથિયાર તોડી નાખવું પડે, વેતરી નાખવું પડે એને. એટલે કહું છું હજી તક છે તમારી પાસે. બોલો શું વાત છે? ઠીક છે, વાંધો નહીં, કાંઈ નહીં બોલતા. હવે હું તમને પૂછીશ પણ નહીં.